સુરતના વરાછામાં મેટ્રોની કામગીરી દરમિયાન ઘરોમાંથી ફીણવાળું પાણી અને માટી લીકેજ થવાની ઘટના બાદ બે મકાનોને પાલિકા દ્વારા સીલ કરી દઈ મેટ્રોની ટેકનિકલ ટીમ દ્વારા લીકેજની શોધવાની કામગીરી શરૂ કરાઈ છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વિઠ્ઠલનગર સોસાયટીમાં મેટ્રોની કામગીરી દરમિયાન મકાનોમાંથી ફીણવાળું પાણી બહાર આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ મેટ્રોની કામગીરી બંધ કરાઈ છે, પરંતુ બે મકાનોને સીલ કરાયા છે જ્યાં મેટ્રોની ટેકનિકલ ટીમ દ્વારા લીકેજ થયું છે તેનો સર્વે કરવા ખોદકામ કરાઈ રહ્યો છે, જેને કારણે મકાનમાં રહેતા લોકોની રાતોરાત ઘર 12 વાગ્યાના થવાનો રવાનો આવ્યો છે. હાલ તો આ અસરગ્રસ્તો માટે વૈકલ્પિક જગ્યા તંત્ર દ્વારા તાત્કાલિક કરાય તેવી માંગ ઉઠી રહી છે. તો આખી સોસાયટીમાં પીણવાળું પાણી ફરી વળ્યું છે, જેને કારણે સોસાયટીમાં યુદ્ધના ધોરણે સાફ સફાઈ કરાઈ હતી. બિપિનભાઈ ઠક્કર બોલું છું, હીરાબાગ સોસાયટી, વિઠ્ઠલનગર સોસાયટીની અંદર શેરી નંબર 4 જ્યાં મેટ્રોનું કામ ચાલુ હોવાથી અંદર પ્રેશરને હિસાબે માટીવાળું અને કેમિકલવાળું પાણી અને માટી નીકળેલી છે, જે ઘરની અંદર બધી ગઈ છે અને બધો સામાન ઘર વખરીનો બહાર કાઢેલો છે, જેમાં 201, 222, 223 અને 224 સુધી ખરાબ પ્રદૂષણવાળું પાણી બહાર નીકળ્યું છે, જે સરકારશ્રીને આદેશ આપી કે આમાં કંઈક કરો. જેમ કે ધારાસભ્ય SMC મેં ઓછામાં ઓછા 14 જગ્યાએ ફોન કરેલા, હજી સુધી કોઈ આવેલું નથી. SMCની ગાડી બી આવી નહોતી, પણ અત્યારે જે પોઝિશન છે એમાંથી કુમારભાઈ કાનાણીને ખાસ વિનંતી કે એ અહીંયા આવે અને જોવે કે વિઠ્ઠલનગરથી 4000 મત એમને મળેલા હતા, જે આપવાનું જોર કાયદેસર પાછું પાડેલું હતું અને ખોબે ધોબે એમને મત આપેલા છે, તો એને આ વિચારવાનું જરૂરથી વિચારવું જોઈએ અને એને આવવું જોઈએ, આશ્વાસન આપવું પડે, પણ આવ્યા નથી. એના આસિસ્ટન્ટ એમ કહે છે કે સાહેબ કામમાં છે. એવા તો શું કામમાં છે, મત અમે આપીને વિજય બનાવ્યો હતા, અત્યારે તમારી પરિસ્થિતિ શું છે, તમે શું કરવા માગો છો, અમને પતાવવા માગો છો, પબ્લિકને અત્યારે હેરાન પરેશાન છે, તો એનું કાંઈ કરવા વિનંતી તમને, તમે આવો, વેલકમ.